હેલો બાળકો, મજામાં ભાઈ? શું લખીશું આજે આપણે? શબ્દો તો લખી દીધા, શબ્દો લખી દીધા ને, હે? નોટમાં લખાઈ ગયા, ચોપડીમાં લખાઈ ગયા. તો હવે શું આવશે ખબર છે? કીમાં કીમાં કામાં શું લખ્યું હોય શબ્દો, પછી વાક્યો શું લખવાનું છે? આજે વાક્યો લખવાના છે, નોટમાં લખવાના છે, બરાબર. આજે ચોપડી લખવાની નથી. દરેક જણ નોટ કાઢી તૈયાર થઈ જાય, આમાં લીટી પણ દોરવાની નથી. તમારે તો લીટી દોરવાની નથી, બરાબર. નોટમાં લખવાનું છે. વાક્યો શું લખવાનું છે? વાક્ય એટલે હવે સીધી લીટીમાં બે ત્રણ શબ્દ ભેગા કરીને વાક્ય બને, બરાબર. ચલો પહેલા આપણે કક્કો બોલી જઈશું, બરાબર. તમારે આ બાજુના પાને આવી રીતે અહીંયા તમે વાક્યો લખો. આ તમારે આઠે આઠ વાક્યો અહીંયા સીધી લીટીમાં આવી જશે, બરાબર. અને આ બાજુના પાને કક્કો લખી દેવાનો, બે થી ત્રણ વખત કક્કો જો લખેલો જ છે, બરાબર. આવી રીતે અહીંયા કક્કો લખવાનો અને એ વાક્ય લખવાનો. એટલા માટે હું અહીંયા કક્કો લખી દઉં છું, બરાબર. ચલો ધૂ ધૂ નું
Love God.
હવે આપણે કુસુમને વાત કરી છે શું વાત કરી છે કે કુસુમ ગુલાબ લગાવ કુસુમને ગુલાબ લગાવવાનું કહ્યું શું કહ્યું ભાઈ કુસુમ ગુલાબ લગાવ બરાબર ખેતરમાં ભાઈ જુવાર આવી છે તો એને કાપવાની છે તો બટુક જુવાર કા હવે વિપુલ ઉલાવ આપ વિપુલ ઉલાવ આ વિપુલની પાસે પુલાવ માંગ્યું છે શું કર્યું છે ભાઈ પુલાવ માંગ્યું છે બરાબર ને કે વિપુલ પુલાવ આ હવે તમારે બધા જ વાક્યો આવી ગયા છે આ તમને એક વખત મમ્મી જો આવું ઉપર લખી આપે તો તમારે એની નીચે તમારે લખવાનું બરાબર ને હવે હું આ વાક્ય અહીંયા સામે લખું છું બરાબર પણ તમારે તો 16 લીટી છે જ એટલે તમારે તો નીચે નીચે આવી જાય બરાબર ને તો આને આપણે હવે અહીંયા લખીશું બરાબર રાજુ કાજુ લાવ રાજુ કાજુ લાવ કનુ વાજુ વગાડ મેં પેલા ચિત્ર દોરી શબ્દમાં વાજુ હતું ને ભાઈ બતાવ્યું ચિત્ર દોરીને એ વાજુ વગાડવાનું કે છે કનું વાજુ વગાડ સુધાર સુધારને શું બનાવવાનું છે ખુરશી ખુરશી બનાવ સુથાર ખુરશી બનાવ શું બનાવવાનું છે ખુરશી બરાબર હવે લુહારભાઈ શું બનાવશે લુહાર કુહાડી લુહાર કુહાડી બનાવ લુહાર કુહાડી બનાવ બરાબર લુહારને કુહાડી બનાવવાનું કહ્યું પછી કુસુમ કુસુમને શું કરવાનું છે ગુલાબ લગાવવાનું છે કુસુમ ગુલાબ લગાવ બરાબર વાક્ય પૂરું થાય એટલે પાછળ પૂર્ણ વિરામ મૂકવાનું ભૂલી જવાય નહીં આપણે લખી લઈએ એટલે પેન્સિલથી તરત ટપકું કરી દેવાનું બરાબર પછી અરુણા અરુણાને શું કામ આપ્યું છે સાબુ લાવવાનું ભાઈ તો અરુણા સાબુ લાવ અરુણા સાબુ લાવ હવે છે બટુક તો બટુકને શું કામ કરવાનું છે તો બટુક જુઓ
નંબર 2 જુવારકા બરાબર હવે છેલ્લું શું છે વિપુલ તો વિપુલ ને શું કરવાનું છે વિપુલ શું કરવાનું છે ભાઈ પુલાવ આપવાનું છે શું આપવાનું છે પુલાવ આપ બરાબર લખાઈ ગયું કઈ વાંધો નહીં પછી ધીમે ધીમે લખજો બરાબર તમારે તો અંદર વિડીયોમાંથી જોઈ લખ્યા કરવાનું એ વચન હવે આપણે વાક્યો વાંચી લઈએ બરાબર ને રાજુ કાજુ લાવ રાજુ કાજુ લાવ રાજુ કાજુ લાવ કનુ વાજુ વગાડ કનુ વાજુ વગાડ કનુ વાજુ વગાડ સુથાર ખુરસી તમારી આંગળી એટલે હોય છે કે મેં ક્યાં કયો અક્ષર વાંચે છે ખૂ બોલે છે ત્યારે ખુર સી છે તો સને તમારી જોડે શું કરેલું છે તો મેં સી વાંચ્યું બરાબર કુરસી બનાવ સુથાર કુરસી બનાવ સુથાર કુરસી બનાવ લુહાર કુહાલી બનાવ લુહાર કુહાલી બનાવ લુહાર કુહાડી બના કુસુમ ગુલાબ લગાવ કુસુમ ગુલાબ લગાવ કુસુમ ગુલાબ લગાવ અરુણા સાબુ લાવ અરુણા ખબર જ નથી એટલે એને તો બધું જોવાની ઈચ્છા થઈ ગઈ
તો પછી એક દિવસ એને હંસોને કહ્યું કે હંસભાઈ હંસભાઈ, મને પણ તમારી જેમ ઉડતા શીખવાડો ને, મને પણ તમારી પાસે લઈ જાઓ ને. હવે હંસો તો વિચારવા પડી ગયા ભાઈ કે હવે આ કાચબા ભાઈને કેવી રીતે ઉડાડવા આપણે, કારણ કે આપણે તો પાંખો છે તો આપણે તો ઉડીને જઈએ છીએ, પણ આ હંસોને કે આ કાચબા ભાઈને કેમ ના લઈ જવા. તો બંને હંસો વિચારવા લાગ્યા કે આ કાચબાને કેવી રીતે લઈ જઈશું ભાઈ. પછી એમ કરતા કરતા વિચારતા વિચારતા એ હંસોને આઈડિયા આવ્યો. એને એમણે કીધું કે જો કાચબા, તારે અમારી સાથે આવવું હોય તો તારે, અને કાચબાને છે ને ભાઈ બહુ બોલ 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 બોલ, પેલા હંસો આવે ને ત્યારે પણ એની સાથે બહુ જ વાતો કર કર કરે, તો એનું નામ લપલપિયો કાચબો પાડી દઉં, કારણ કે એનું મોઢું જ બંધ ના રહેતી, એ તો સતત જ બોલ્યા કરે એવું હતું, તો એ તો સતત બોલ્યા જ કરે ને. તો પછી હંસોએ કીધું કે જો ભાઈ, તારે અમારી સાથે આવવું હોય તો તારે બોલવાનું નહીં, એક નિયમ બરાબર. તો પેલો કાચબો કે સારું ભાઈ, હું તો નહીં બોલું. તો એને તો પછી કીધું કે જો હું એક લાકડી લાવું અને એ લાકડી ને અમે બંને છેડે પકડીશું બરાબર, અને જો આવી રીતે આ લાકડી હોય ને આ લાકડી, તો હંસોએ એવું કીધું કે તારે અહીંયા વચ્ચેથી મોઢેથી પકડી રાખવાનું અને અમે બંને જણા છેડેથી લાકડી પકડીશું બરાબર, પણ તારે ફરીને આવીએ ત્યાં સુધી બોલવાનું નહીં. કાચબું કે હા પાકું, હું નહીં બોલું, એક પણ શબ્દ નહીં બોલું. તો હંસો કે સારું તૈયાર થા ચલો. તો હંસો એક લાકડી લઈ આવ્યા લાંબી અને કાચબાને કીધું કે ચલ તું વચ્ચેની મોંથી પકડી લે, જો કોઈ બોલવા જઈશ તો લાકડી છૂટી જશે ને તો નીચે પડી જઈશ. કાચબું કે પણ બોલવું જ નહીં ને, મારે તો આજે જોવું છે ભાઈ, આખી દુનિયા જોવી છે. તો હંસો કે સારું. તો કાચબાભાઈએ પકડી, હંસભાઈ બે દાદી બે લાકડી ચાંચેથી પકડી અને એક સાથે ત્રણેય જણા ઉડ્યા. ભાઈ ઉડ્યા ઉડ્યા તો ઉપર તો ઓહો, કાચબાભાઈને તો બધું ઉપરથી નીચે એવું સરસ સરસ બધું દેખાવા માંડ્યું, એ બા બગીચા ખેતરો નદીઓ અને નાના નાના બધા છોકરાઓ રમતા હોય, ગામ દેખાય. હવે કાચબાભાઈ તો હરખાતા હરખાતા જતા હતા, પણ નીચેથી બધા ભાઈ ઉપર જોવે તો કેવો કાચબાભાઈ ઉડ્યા કાચબાભાઈ ઉડ્યા, વાહ ભાઈ વાહ એમ કરી નીચેથી પણ બધા બૂમો પાડવા માંડ્યા. તો કાચબાભાઈ ને તો ભાઈ પછી બધા બૂમો પાડવા માંડ્યા, કાચબાભાઈ તો બહુ ખુશમાં આવી ગયા. તો ખુશમાં આવી ગયા તો એમને તો પછી રેવાયું નહીં, ભાઈ હંસોએ તો બોલવાની એમને ના પાડી હતી, ના પાડી હતી ને, હા તો એને તો બોલવાની ના પાડી હતી, પણ આવું બધું સરસ મજાનું દ્રશ્ય અને બધું ઉપરથી એવું સરસ દેખાય તો કાચબાભાઈ તો બહુ રાજી રાજી થઈ ગયા અને તરત મોમાંથી બોલવા ગયા કે વાહ વાહ એમ બોલવા ગયા, એવું જેવું જ મોઢું ખોલ્યું એવું જ મોમાંથી લાકડી છટકી ગઈ અને કાચબાભાઈ તો સીધા જ ઉપરથી નીચે પડ્યા. હવે ઉપરથી નીચે પડે તો શું થાય ભાઈ, કાચબાભાઈનું રામ રમી ગયા. શું થયું, રામ રમી ગયા. તો આના ઉપર કેવું કે આપણે ભાઈ બહુ બોલ બોલ કરીએ ને હે, તો કોઈ દિવસ આપણું નુકસાન પણ થઈ જાય, એટલે આ કાચબાભાઈ ને એવું હતું ભાઈ બહુ લપ 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 જ કરવા જોઈએ, એટલે એમનું નામ લપલપિયો કાચબો પાડી દીધું. તો કાચબાભાઈ ને બોલવાની ના પાડી તો પણ કાચબાભાઈ થી રેવાયું નહીં, તો કાચબાભાઈ ના રામ રમી ગયા અને કાચબાભાઈ ત્યાં જ મરી ગયા. તો આપણે પણ માપનું જ વ્યવસ્થિત જરૂર પૂરતું જ બોલવાનું છે બરાબર ને, બહુ બોલીએ તો શું થાય આપણને કોક દિવસ નુકસાન થાય, એ નુકસાન થાય ને. તો આપણે પણ કાચબાભાઈ જેવું થવાનું નહીં બરાબર. હવે મજા આવી ને ભાઈ વાર્તામાં, તો આપણે લખવાના તો છે વાક્યો, હા ભાઈ ભણવાનું છે, પણ આ તો તમને થોડું ફ્રેશ થાવ, કોઈ મજા આવે
એટલે વાર્તા કીધી બરાબર તો આ આપ્યો નોટમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખી દેજો બરાબર ને હરિ ઓમ